દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, અડધી નવરાત્રી વરસાદમાં ધોવાશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, તો સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આયોજકોની પાણી નિકાલ માટે મથામણ. રાજકોટમાં પણ નવરાત્રી દરમિયાન પોલીસના કડક નિયમોનું કરવું પડશે પાલન. સુરક્ષાને લઈને આયોજકોને સૂચના, સીસીટીવી, પાર્કિંગ, સિક્યોરિટીની કરવી પડશે યોગ્ય વ્યવસ્થા. આ નવરાત્રીએ ખેલૈયાઓ ગરબે અને મંદી આયોજકોના માથા પર ઘૂમશે. સ્પોન્સરર્સ આયોજકો ઘટ્યા, ઓર્કેસ્ટ્રામાં પણ મુકાયો કાપ. રાજકોટમાં આ વર્ષે ખાબક્યો રેકોર્ડ બ્રેક વરસાદ. 1970 બાદ 102 વર્ષમાં પહેલી વાર પડ્યો 59 ઇંચ વરસાદ. ભાવનગરમાં પણ રહી રહીને વરસાદથી લોકો અટવાયા. પ્રજાને પૈસે મોંઘા દાટ, આઈફોન લઈને ફરતા વડોદરાના નેતાને આખરે સમજાઈ ભૂલ. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ પાછો આપ્યો મોબાઈલ, હવે પોતાના પૈસે ખરીદશે ફોન. સુરતના વેસુ આવાસમાં સ્કૂલ વાને રિવર્સ લેતા એક બાળક કચડાયો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, બાળક સારવાર હેઠળ. વડોદરાના હરણી એરફોર્સ સ્ટેશને ભારતીય વાયુસેનાનો ધમાકેદાર એર શો, સારંગ હેલિકોપ્ટરના કરતબોએ જમાવ્યું આકર્ષણ.